नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राह ग्रासैक कर्मणे। तो 23 श्लोमा श्लोक थी। मास्त्वद्वैते सुखं किन्तु सुखमद्वैतमेव हि किं मानमिति चेन्नास्ति मानाकांक्षा स्वयं प्रभे स्वप्रभत्वे भवद्वाक्यम् मानं यस्माद् भवानिदम् अद्वैतमभ्युपेत्यास्मिन् सुखं नास्तीति भाषते नाभ्युपैम्यहमद्वैतम् त्वद्वचो नूद्य दूषणम् वच्मीति चेत्तदा ब्रूहि किमासीद्वैततः पुरा किमद्वैतमुतद्वैतम् अन्यो वा कोटिरन्तिमः अप्रसिद्धो न द्वितीयः अनुत्पत्ते शिष्यते ग्रिमः अद्वैतसिद्धिर्युक्त्यैव नानुभूत्येति चेद्वद निर्दृष्टान्ता सदृष्टान्ता वाकोऽप्यन्तरमत्रनो नानुभूतिर्न दृष्टान्तः इति युक्तिस्तु शोभते सदृष्टान्तत्वपक्षे तु दृष्टान्तं वद मे मतम्। अद्वैत सुख स्वरूप छे, अद्वैत आत्म स्वरूप छे, अतेथी स्वयं प्रकाश छे। अर्थात सुख स्वरूप परमात्मा जेने मन भूमन शब्द वापरमां आवे, ब्रह्म शब्द वापरमां आवे, ए आत्म स्वरूप छे, ए सुख के आनंद स्वरूप छे, चित स्वरूप छे, स्वयं प्रकाश छे। आ ग्रंथकार पहला कहवा मांगे छे, अने वस्तु स्पष्ट करवा माटे पहला वो पक्ष जाने गले छे, पूर्व पक्षी ना पूर्व पक्ष के क्या भाई आ तमारो अद्वैत जे छे ए आपणा अनुभव नो विषय क्या छे। आप कहो छो के नाल्पे सुखम अस्ति अल्प मां सुख नथी। अल्प कोने कहवाये जहां त्रिपुटी छे, जहां दृष्टा दृश्य अने दर्शन के भोक्ता भोग्य अने भोजन आ प्रकार की त्रिपुटी होय एने द्वैत कहवाय, अल्प कहवाय त्या सुख नथी। ए सिद्ध कर्यु, चलो द्वैत मां सुख नथी पर अद्वैत मां सुख जेवो आप शा बधी कहो। तो उत्तर आप्यो के अद्वैत मां सुख एवं छे एवं नथी, अद्वैत स्वयं सुख स्वरूप छे। अद्वैत मां सुख हो तो अद्वैत सुख नु अधिकरण बनत, आधार बनत। सुख सुख जे छे, सुख जेनो गुण छे एवं गुणी बनत, सुख जेनो धर्म छे एवं धर्मी बनत, अंदर सुख नु साधन बनत।
अद्वैत सुख नु साधन नहीं परंतु सुख स्वरूप है। आ जगत ना पदार्थो सुखना साधन छे, ए द्वारा सुख प्राप्त थाय। अद्वैत द्वारा सुख प्राप्त थतो नहीं, अद्वैत ज सुख छे। एटले आपणे सारी भाषा में समझिए तो जयरे आपणे कोई पदार्थ अनुभव करिए अने सुख नो अनुभव करता होइए छे, ए सुख अद्वैत छे। आपणो जे प्रिय पदार्थ छे ए साधन छे, ए साधन आपणे जे सुख आपे छे ए द्वैत छे। यो वैभूमा तत् सुखम, आ सिद्धांत कहो सुख तो एक जगह छे। यो वैभूमा तत् सुखम, જે ભૂમન છે, બ્રહ્મન છે, આત્મા છે, ભાઈ એ સુખ છે। બાકી સુખ નામની વસ્તુ ક્યાંય છે જ નહીં, નાનું મોટું સુખ નહીં, એવું નહીં કે ભાઈ ક્ષણિક સુખ, ક્ષણિક મળી કશું નહીં, સુખ જ નથી કઈ જગ્યાએ, દુઃખ પણ નથી, સુખ પણ નથી। સુખ એક જ જગ્યાએ છે, ભૂમનમાં, બ્રહ્મમાં, આત્મામાં। દુઃખ ક્યાં છે? દુઃખ મનમાં છે, દુઃખ પણ ક્યાંય નથી, કારણ કે સુખ સિવાય કદું છે જ નહીં। એક અદ્વૈત નો અર્થ એ કે અદ્વૈત નો અર્થ એ કે એના સિવાય કશું છે જ નહીં। જો અદ્વૈત આનંદ સ્વરૂપ, જગતમાં આનંદ સિવાય કશું છે જ નહીં, દુઃખ ક્યાં છે? દુઃખ તો આપણી કલ્પનામાં, ક્યાંથી કલ્પના જન્મી? અજ્ઞાનને કારણે। એટલે વેદાંતની દ્રષ્ટિએ દુઃખ નામની વસ્તુ છે નહીં અને સુખ સિવાય કશું છે જ નહીં, છતાંય પણ સુખ ક્યાં છે? અદ્વૈતમાં। એટલા માટે કે જ્યાં સુધી આપણે દ્વૈતને સત્ય માનીએ છીએ ત્યાં સુધી આપણે હંમેશા આ પ્રકારની અલગતાનો અનુભવ કરતા હોઈએ છીએ કે હું જગતથી અલગ છું, સુખના સાધનથી અલગ છું, સુખથી અલગ છું, હું સુખથી વિખોડો પડી ગયેલો છું અને મારે સુખ પ્રાપ્ત કરવાનો છે, સુખ અનુભવવાનું છે। આમ પોતાને સુખથી અલગ માનવો, સુખથી વિખોડો પડી ગયેલો માં બસ એ જ દુઃખનું કારણ છે। હું સુખથી વિખોડો ના પડું, કારણ કે હું સુખ સ્વરૂપ છું અને મને વિખુડો પાડનાર કોઈ વસ્તુ ને કઈ હું જ છું, બીજું કોઈ હોય તો મને વિખુડો પાડે ને, અને છતાં પણ બીજાની કલ્પના કરીને માણસ એ કલ્પિત બીજાથી પોતે વિખુડો પડી ગયો એમ કરીને વિખુટાપણાનો, અલગપણાનો અનુભવ કરે છે, અલગપણો, અલગપણાની કલ્પના કરે છે, અલગપણાનો ભ્રમ સેવે દુઃખી થાય છે। એક અદ્વૈત ભૂમન, બ્રહ્મ, ભૂમા, બ્રહ્મ, આત્મા સિવાય કઈ જ નથી, એ કેવું છે? સ્વયં પ્રકાશ છે, અર્થાત એને અનુભવવા માટેનો કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી, અનુભવાય જ રહ્યું છે, એવું કહેવા માંગે છે। એટલે કે આ સુખ સ્વયં પ્રભા, સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રભ છે। તો પ્રશ્ન પૂછે કે શા બધી આપ કહો છો કે ભાઈ અદ્વૈત સ્વયં પ્રભ છે, સ્વયં પ્રકાશ છે, અદ્વૈત, એવું શા બધી કહો છો? તો પ્રશ્ન કહે છે સારું, ત્યારે એને માટે પ્રમાણ શું? અદ્વૈત સ્વયં પ્રકાશ છે એને માટે શું પ્રમાણ છે આપની પાસે? તો હવે અદ્વૈત સ્વયં પ્રકાશ છે, સુખ સ્વરૂપ છે, પૂર્ણ છે। આગળ કહેવામાં આવ્યું કે પૂર્ણ કોને કહેવાય? જ્યાં દ્વૈત નથી ત્યાં પૂર્ણતા છે, પૂર્ણતા એટલે સુખ। એટલે ચાલો પ્રશ્ન કરે છે કે માસે દ્વૈત દફપુરા, તમે આ પ્રશ્ન ઉત્તર આપો કે દ્વૈત પહેલા શું હતું? આ દ્વૈતની ઉત્પત્તિ થઈ, જગતની ઉત્પત્તિ થઈ, એ પહેલા શું હતું? તો એના માટે ત્રણ ઉત્તર હોઈ શકે, આ પ્રશ્નના ત્રણ ઉત્તર હોઈ શકે કે અદ્વૈતમ, એક ઉત્તર એ હોય કે અદ્વૈતની ઉત્પત્તિ પહેલા અદ્વૈત હતું, ઉતદ્વૈતમ અથવા દ્વૈતની ઉત્પત્તિ પહેલા દ્વૈત હતું, અન્યો વા કોટી કે દ્વૈત અને અદ્વૈત થી ત્રીજી જ કોઈ વસ્તુ હતી, આ ત્રણ થી ચોથું હોય ના શકે। આમ દરેક પ્રશ્નના જે એક થી વધારે ઉત્તર હોય એને વિકલ્પ કહેવામાં આવે। તો આપણે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ દ્વૈતની ઉત્પત્તિ પહેલા શું હતું, એના શક્ય ઉત્તરો કેટલા છે? આપણે આજકાલ મલ્ટીપલ ચોઇસ, આમ હા કે નામ ઉત્તર આપવાનું, ટીક કરવાની, બહુ સરળ થઈ ગયું છે આજકાલ બધું, પરીક્ષાઓ જો કે અઘરી બનાવી તો બનાવી શકાય, પણ હવે મોટા બધી પરીક્ષા એવી છે લાંબા લાંબા લખાણ લખાણ લખે એવું ને ટક ટક ટક, એટલે કમ્પ્યુટરમાં ફટફટ જવાબ આપી દે,
તો પરીક્ષા પૂરી કરીને જવા તમારો કેટલા માર્ક્સ નક્કી થઈ જાય, પરીક્ષામાં કેટલા પાસ શું પાસ થયું તરત જ ખબર પડી જાય. એવી રીતે હા કે ના માં જવાબ આપો, એવું પૂછ્યું. અથવા તો આ ત્રણ માં જે કયું છે, કોણ દ્વૈત ની ઉત્પત્તિ પહેલા અદ્વૈત હતું કે દ્વૈત હતું કે દ્વૈત કે અદ્વૈત કરતા ત્રીજી કોઈ વસ્તુ હતું? તો જો ભાઈ દ્વૈત ને અદ્વૈત ત્રીજી કોઈ વસ્તુ છે નહીં, એટલે એ વિકલ્પો તો ખરેખર શક્ય એટલા મળે નથી કે દ્વૈત ને અદ્વૈત કરતા એ ત્રીજી કોટી કોઈ વસ્તુ છે નહીં, માં એ તો ના હોય શકે. તો દ્વૈત ની પહેલા દ્વૈત હતું એ પણ ના હોય, એટલે કારણ કે દ્વૈત ઉપર જન્મ્યું નથી. તારા જન્મ પહેલા કોણ હતો? તો એનો પિતા હતો, પણ એ તો ના છે ને. તારો જન્મ પહેલા એટલે કોણ? હું નહોતો જન્મ્યો. તારા જન્મ પહેલા તું હતો કે તારો પિતા હતો કે કોણ હતો કે તારો મિત્ર હતો? મારા જન્મ પહેલા હું હતો એવું કહેવાય ને. તમારો જન્મ પહેલા હું હોવાનો અર્થ કે જન્મ જ નથી, પહેલા હતો જ. આમ દ્વૈતના જન્મ પહેલા દ્વૈત તો બની જ ના શકે. એટલે દ્વૈત ને અદ્વૈત કરતા ત્રીજી કોઈ વસ્તુ નથી મળી એ પણ ના બની શકે. દ્વૈત ની ઉત્પત્તિ પહેલા દ્વૈત હોય પણ ના બની શકે. એટલે સિદ્ધ થયું કે દ્વૈત ની ઉત્પત્તિ પહેલા અદ્વૈત હતું. એટલે પેલો કે આ તો તમે બધું યુક્તિથી દલીલથી યુક્તિથી સિદ્ધ કરો છો, પણ અદ્વૈત કે અનુભવ નો વિષય છે કરો. અદ્વૈત સિદ્ધિયુક્ત એવા ના અનુભૂત્યાય આપ કહો છો, સમજાયું છે કે દ્વૈત ની ઉત્પત્તિ પહેલા અદ્વૈત હોવું જોઈએ, યુક્તિ સમજાયું છે. પણ અનુભૂતિ નો ક્યાં વિષય, અનુભવ નો વિષય ક્યાં છે? જો અદ્વૈત સ્વયં પ્રકાશ હોય તો અનુભવ નો વિષય હોવો જોઈએ, એને સ્વયં પ્રકાશ કહેવાય જે અનુભવ નો વિષય હોવો જોઈએ. તો અનુભવ નો વિષય ક્યાં છે? હવે જે પ્રશ્ન કરે છે એટલે એટલું તમે સ્વીકાર્યું ભાઈ કે અદ્વૈત યુક્તિથી સિદ્ધ થયું, અનુમાનથી સિદ્ધ થયું. ત્યાં આગળ સામે ધુવાળો દેખાય છે, મળે અગ્નિ હોવો જોઈએ. આ અગ્નિનો હવા પણ યુક્તિથી અનુમાનથી સિદ્ધ થયો. પણ અનુમાન સિદ્ધ ક્યારે થાય? જ્યાં દ્રષ્ટાંત હોય ત્યાં, કે વ્યાપ્તિ હોય. જ્યાં પણ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. આ પ્રકારની વ્યાપ્તિ જ્યાં હોય ત્યાં જ અગ્નિ ધુમાડાથી અગ્નિ સિદ્ધ થાય. તેવી રીતે તમે કબૂલ કરો છો કે અદ્વૈત યુક્તિથી સિદ્ધ થયું, તો તમને કહો કે ભાઈ અમે એને કહો કે તમે અદ્વૈત યુક્તિ સિદ્ધ કરો છો, અનુભવથી નહીં, અમે યુક્તિ સિદ્ધ કર્યું છે. તો એના માટે દ્રષ્ટાંત કયું છે મને કે? આપણે એને પૂછીએ છીએ. આ યુક્તિ સદૃષ્ટાંત નિર્દૃષ્ટાંત આવા, આ યુક્તિ જે છે અનુમાન, એ દ્રષ્ટાંત સહિતનું છે કે દ્રષ્ટાંત વગરનું છે? એ સિવાય ત્રીજી કોઈ અમે વિકલ્પ શક્ય નથી. યુક્તિ કે અનુમાન હંમેશા દ્રષ્ટાંત વાળું હોય કે દ્રષ્ટાંત વગરનું હોય. તો પેલું કે દ્રષ્ટાંત વગર છે એને કહો ઠેભૂતિ દ્રષ્ટાંત એ તો યુક્તિ શોભતે. ભાઈ તું કહેશે કે અદ્વૈત યુક્તિ સિદ્ધ થયું, પણ કહેશે કે અનુભવ પણ નહીં દ્રષ્ટાંત પણ નથી. અરે ભાઈ અનુભવ પણ ના હોય ને દ્રષ્ટાંત પણ ના હોય તો યુક્તિ સિદ્ધ થયું કેવું? કે તું જયારે કહે કે અદ્વૈત અનુમાન થી સિદ્ધ થયું ત્યારે દ્રષ્ટાંત હોવું જોઈએ. તું કહે દ્રષ્ટાંત પણ નથી અને તને અનુભવ પણ નથી. અનુભવ તો યુક્તિ ની જરૂર નથી, જે સામે દેખાતા પણ યુક્તિ ની જરૂર નથી. પેલા લોકો બધી જગ્યાએ યુક્તિઓ લગાવે, એટલે કે આપણા ભામતિકાર કે આ બધા આ ન્યાયિક લોકો કેવા છે કે હાથીનો ચિત્કાર સંભળાય છે, હાથીનો ચિત્કાર સંભળાય તો કે ચિત્કાર પરથી નક્કી કરે હાથી વાળા. ભાઈ ચિત્કાર એટલે હાથી અનુભવ નો વિષય છે, ત્યાં પછી યુક્તિ ની ક્યાં જરૂર છે? તો તું કહે છે અનુભવ નો વિષય નથી અને દ્રષ્ટાંત પણ નહીં, તો કઈ રીતે યુક્તિ? તું યુક્તિથી સિદ્ધ થયું તું કદાચ સમજ્યો. એ તો યુક્તિ તો શોભદ એવી તારી બુદ્ધિ ખરેખર બહુ શોભાસ્પદ છે, કારણ કે દ્રષ્ટાંત વગર અને અનુભવ વગર તું કહેશે કે અદ્વૈત યુક્તિ સિદ્ધ થયું, અનુમાન સિદ્ધ થયું. ના ના દ્રષ્ટાંત છે, ખરો કહે છે ના ના દ્રષ્ટાંત છે. સદૃષ્ટાંતત્વ પક્ષે તું દૃષ્ટાંતમ વદમે મતમ. તું એમ કહે કે અદ્વૈત યુક્તિથી કે અનુમાન સિદ્ધ થયું તો મને દ્રષ્ટાંત કહે. મે મતમ હંમેશા દ્રષ્ટાંત બંને પક્ષને ઉભય પક્ષને સંમત હોવું જોઈએ. આ બંને વિવાદ કરતા હોય, એક સ્વીકારતો અને બીજો ન સ્વીકારતો હોય,
આપણે કશું આપણી દલીલ, ધારો કે આપણે સિદ્ધ કરવી હોય એટલે આપણે દલીલ કરવી હોય કે આપણો પક્ષ સિદ્ધ કરવો હોય તો આપણે એવું દ્રષ્ટાંત આપવું પડે જે પેલાને પણ સ્વીકાર્ય હોય, નીતે ના ચાલે. તેવી રીતે જો અદ્વૈત અનુમાન સિદ્ધ થતું હોય તો મને તને બંનેને સંમત હોય એવું દ્રષ્ટાંત આપ. તો ચાલ 29માં શ્લોક થી આ ચર્ચા આગળ ચાલે છે. તરી દૃષ્ટાંતે નૈવ અદ્વૈતમ સાધયામી દી શંકદે પૂર્વવાદી. પૂર્વ પક્ષ કહે છે કે જરૂર હું દૃષ્ટાંત અદ્વૈત સિદ્ધ કરીશ. એટલે કહે છે અદ્વૈત પ્રલયો દ્વૈત અનુપલંભેન સુપ્તિવત ઇદિ ચેત સુપ્તિરદ્વૈતે અદ્વૈત ઇદિ ચેત સુપ્તિરદ્વૈતા ઇત્યત્ર દૃષ્ટાંતમીરય. પેલો કહે છે અદ્વૈત પ્રલય. આ પ્રલય છે, પ્રલયમાં સ્વરય કોને કહેવાય? બધા વધુ દ્વૈત જયારે નિવૃત્ત થઈ ગયું, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય. તો જગત છે અને પછી આ બધું જગત જે કાર્ય છે એ પોતાના કારણમાં જેને નિવૃત્ત થઈ જાય એ વસ્તુને પ્રલય કહેવાય. અદ્વૈત પ્રલય. અમે કહીએ છીએ કે આ પ્રલય જે છે એ અદ્વૈત છે, કારણ કે બધું જ દ્વૈત પોતાના કારણમાં મળી ગયું છે. માટે દ્વૈત નો અભાવ એટલે કે દ્વૈત અનુપલંભેન પ્રલય. તો અનુમાન કહ્યું અદ્વૈત પ્રલય, પ્રતિજ્ઞા કરી હેતુ દ્વૈત અનુપલંભેન કે અનુપલંભાત, કારણ કે ત્યારે આ દ્વૈતની ઉપલબ્ધિ અર્થાત ત્યાં દ્વૈતનો અનુભવ નથી. દૃષ્ટાંત સુપ્તિવત, જેવી રીતે આપણી સુષુપ્તિ અર્થાત ગાઢ નિદ્રામાં કોઈ પ્રકારના અદ્વૈતનો અનુભવ નથી, માટે સુષુપ્તિમાં અદ્વૈત છે. તે રીતે પ્રલયમાં પણ દ્વૈતનો અનુભવ નથી, પણ પ્રલયમાં પણ અદ્વૈત છે. એટલે પહેલી પંક્તિમાં અનુમાન આપ્યું કે પ્રલય દ્વૈત રહીતો ભવિતમર્હતિ અદ્વૈત પ્રલય. પ્રલય દ્વૈત રહીતો ભવિતમર્હતિ, કે પ્રલય જે છે એ દ્વૈતથી રહિત છે. દ્વૈત રાહિત્ય છે ને અદ્વૈત છે. કેમ? દ્વૈત અનુપલબ્ધિમત્વાત, કે પ્રલયમાં દ્વૈતનો અનુભવ થતો નથી. દ્વૈત તો બધું નિવૃત્ત થઈ ગયું. યો યો દ્વૈતાનુપલબ્ધિમાન સ દ્વૈત રહિત. જ્યાં દ્વૈતની ઉપલબ્ધિ અર્થાત જ્યાં દ્વૈતનો અનુભવ નથી, તો જે જે દ્વૈતના અનુભવ વગરનો હોય તે અદ્વૈત હોવો જોઈએ. યથા સ્વાપ હેતિ, જેમ કે આપણી સુષુપ્તિ ત્યાં દ્વૈતનો અનુભવ નથી મને ત્યાં અદ્વૈત છે, તેવી રીતે પ્રલયમાં પણ દ્વૈતનો અનુભવ નથી મને પ્રલય અદ્વૈત છે. એમ કરીને એણે અદ્વૈત યુક્તિ સિદ્ધ કર્યું, દ્રષ્ટાંત આપ્યું સુષુપ્તિનું. બરોબર છે. એ અનુભવનો વિષય છે. જેમ કે રસોડામાં આપણને અનુભવ છે કે આપણે ચૂલો સળગાવીએ કે ધુમાડો હોય છે, અને ત્યારે જ ધુમાડો હોય જયારે ચૂલો સળગાવ્યો હોય, એ સિવાય ધુમાડો ના હોય. બહાર તો ધુમાડો ના, અંદર હોય જુદી વાત, બહાર ધુમાડો ના હોય. આપણે જોયું છે કે ધુમાડો ત્યારે જ હોય જયારે અગ્નિ હોય, અગ્નિ વગર ધુમાડો ના હોય છે. માટે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ હોવા જ જોઈએ, અગ્નિવર ધુમાડો ના હોય. અનુભવનો વિષય છે. એવું હોવાને કારણે આપણને ક્યાંક ધુમાડો દેખાય તો આપણે અનુભવને તે લાગુ પાડીએ, કારણ કે મારો અનુભવ છે કે અગ્નિ વગર ધુમાડો ના હોય શકે, મને ત્યાં ધુમાડો દેખાય છે, માટે અગ્નિ દેખાતો ન હોવા છતાં પણ અગ્નિ હોવો જોઈએ એવું અનુમાન કરી શકું છું. તેમ સુષુપ્તિની અંદર કોઈ પ્રકારનું દ્વૈત નથી અને સુષુપ્તિ અદ્વૈત છે. અને જ્યાં પણ દ્વૈતનો અભાવ હોય ત્યાં અદ્વૈત હોવું જોઈએ. મારી સુષુપ્તિ અદ્વૈત સ્વરૂપ છે, સુષુપ્તિ અદ્વૈત સ્વરૂપ છે.
કેમ કહો છો? કારણ કે સુષુપ્તિમાં દ્વૈતનો અનુભવ નથી. અંતેથી બીજી કોઈ પણ જગ્યાએ દ્વૈતનો અનુભવ ના હોય તો અદ્વૈત સ્વરૂપ હોવું જોઈએ. આમ પ્રલયમાં પણ દ્વૈતનો અનુભવ નથી, મારે પ્રલય પણ અદ્વૈત સ્વરૂપ હોવું જોઈએ. એમ કરીને આ યુક્તિથી અદ્વૈતની સિદ્ધિ કરે. દ્રષ્ટાંત શું આપ્યો? અનુભવ. દ્રષ્ટાંત શું આપ્યું? સુષુપ્તિ. ઈ છે જો આ પ્રકારે તમે આ દ્રષ્ટાંત દ્વારા, સુષુપ્તિના દ્રષ્ટાંત દ્વારા અદ્વૈત સિદ્ધિ પ્રલયમાં કરતા હો તો એવમ સાધયત તવ સ્વસુષુપ્તિ દ્રષ્ટાંતાઃ પરસુપ્તિર્વા. તમે જયારે કહો છો કે ભાઈ સુષુપ્તિ દ્રષ્ટાંત છે, કોની સુષુપ્તિ? તમારી સુષુપ્તિ કે બીજા કોઈની સુષુપ્તિ? તમારી ઊંઘને તમે દ્રષ્ટાંત તરીકે આપો છો કે બીજા કોઈ ઊંઘને દ્રષ્ટાંત તરીકે આપો છો? ઈ અત્ર દ્રષ્ટાંત અમી રહ્યા. ભાઈ તમારી સુષુપ્તિને દ્રષ્ટાંત તરીકે આપતા હો તો તમારી સુષુપ્તિમાં શું થાય છે એની મને શું ખબર પડે? આપણે શું કહ્યું? બંનેને સ્વીકાર્ય હોય કે બંનેને સંમત હોય કે બંનેના અનુભવનો વિષય હોય એ પ્રકારનું દ્રષ્ટાંત આપવું જોઈએ, તો દ્રષ્ટાંત ચાલે. તું અંદર જઈને શું કહે? તમને શું ખબર પડે કે મારી રૂમમાં આમ છે, તારી રૂમમાં ગમે તો હોય, એ વખતે તું શું કરે? અમને ખબર નથી મારે. એ દ્રષ્ટાંત કે ના અપાય ને, હું રોજ આમ કરું છું, હું રોજ આમ, તું ગમે તે ખાતો હોય, અમને શું ખબર? અમને પણ અનુભવનો વિષય હોય ને તને અનુભવનો વિષય હોય તો તું જયારે એમ કહે છે કે સુષુપ્તિ દ્રષ્ટાંત છે તો કોની સુષુપ્તિ? તારી સુષુપ્તિ. એવું જો હોય તો તારી સુષુપ્તિમાં મારો પ્રવેશ ન હોવાને કારણે તારી સુષુપ્તિને આપણે બંનેને સંમત એવું દ્રષ્ટાંત ન ગણી શકાય. આ દેહસ્ય પરમ પ્રતિ અસિદ્ધત્વેન તત્સિદ્ધે દૃષ્ટાંતાંતરમ વક્તવ્ય. તો તારી સુષુપ્તિને દૃષ્ટાંત તરીકે જો રજૂ કરવામાં આવી હોય તો તારી સુષુપ્તિ મારા અનુભવ વિશે ન હોવાને કારણે તારી સુષુપ્તિમાં અદ્વૈત છે એ બીજા દ્રષ્ટાંત સિદ્ધ કરવું પડશે. થોડું દ્રષ્ટાંત સિદ્ધ કરવું પડશે. દ્રષ્ટાંત તારા રસોડાની અંદર છે, ધુમાડાનો અગ્નિમાં મને શું ખબર પડે? પણ ત્યાં આગળ ચોતરામાં જયારે જયારે અમે હોળી પ્રગટાવીએ ત્યારે છે, તે દાડ હતા ને ત્યાં સ્વામી, તમે હતા કે નહીં? હા, જોયું તું ત્યારે કે જયારે આપણે હોળી પ્રગટાવીએ ત્યારે ત્યાં ધુમાડો તું ખા. બસ એ ચોતરામાં જેવું એવું અમારા રસોડામાં છે, અમારા રસોડામાં જે અત્યારે ત્યાં છે એમ કરીને સિદ્ધ કરવું પડે. તેવી રીતે મારી સુષુપ્તિમાં દ્વૈતનો અનુભવ ન હોવાનો અદ્વૈત છે, તો તારી સુષુપ્તિનો મને અનુભવ ન હોવાના કારણે મને પણ અનુભવ હોય એ પ્રકારનો દ્રષ્ટાંત કહે. નનુ તસ્યા પરસુપ્તિ એવ દ્રષ્ટાંત. બીજાની સુષુપ્તિ છે ને એ દ્રષ્ટાંત તરીકે આપું છું. જો બીજાની ઊંઘ છે ને એ દ્રષ્ટાંત તરીકે છે. એ દ્વિતીય વિકલ્પમાં આશંકિત, દ્વિતીય વિકલ્પમાં આશંકિત કે મારી સુષુપ્તિ માટે દ્રષ્ટાંત કયું છે? પેલાની સુષુપ્તિ. એટલે કહે છે 30માં શ્લોકમાં, દ્રષ્ટાંત પરસુપ્તિશ્ચેદ અહો તે કૌશલમ મહત યસ્વ સુપ્તિમ ન વેત્યસ્ય પરસુપ્તૌ તુ કા કથા. દૃષ્ટાંત પરસુપ્તિશ્ચેદ. નાના બીજાની સુષુપ્તિ છે ને એ દ્રષ્ટાંત છે મારી સુષુપ્તિ માટે, અને મારી સુષુપ્તિ પ્રલય માટે દ્રષ્ટાંત છે. તો બીજાની સુષુપ્તિ પણ મને શું ખબર? દ્રષ્ટાંત પરસુપ્તિ છે. બીજાની સુષુપ્તિ જે છે એ મારી સુષુપ્તિ માટે દ્રષ્ટાંત છે. પરસુપ્તે તાવત પ્રસિદ્ધત્વે ત્વયા દ્રષ્ટાંતિકરણ અનુપન્નમ. તો અપ્રસિદ્ધ એ પેલાની સુષુપ્તિમાં અદ્વૈત છે એવું તને ક્યાંથી ખબર પડે? શું કહે છે કે બીજાની સુષુપ્તિ છે એ મારી સુષુપ્તિ માટે દ્રષ્ટાંત છે. તો બીજાની સુષુપ્તિમાં શું છે એ તને કેમ ખબર પડે? જે તારા અનુભવનો વિષય નથી એને તું દ્રષ્ટાંત કેમ આપી શકે?
सारी सुषुप्ति मारा अनुभव विषय माता दृष्टांत जन आपे तो बीजा ने सुषुप्ति तारा अनुभव मारे एने पर तू दृष्टांत जन आप सकने पर सुप्ते तव प्रसिद्धत्व तव दृष्टांत करण अनुपन्नम यदि सोपहासम सिद्धांत सिद्धांत हाँ सिद्धांत ने मुश्किल करे दृष्टांत है पर सुप्तिश्चेत अहोते कौशल महत आह युक्ति मां तमर शु महान कुशलता युक्त मां अनुमान न विषय मां युक्ति न विषय मां तमारी कुशलता महान तो क्या मैं शू खोटू कर जयर हो कोई ना अपने कहें तरह हमेशा चेती जाऊ शू आह शू तुम्हारी बुद्धि एवं तेरे समझू के आगे उल्टू कही रहो समझू खुश ना थी जाओ तुम्हारी बुद्धि ने तो बलिहार तुम्हारी बुद्धि ने बलिहारी से एवं तेरे कोई कहे ने तेरे समझू के आ अपने आप उल्टी रीते कही रहा है ટૂંકમાં લોકો આવી રીતે આ મશ્કરી કરવાની રીતે છે કોઈને સબદ ના પડતી હોય કે આહા હા શું બુદ્ધિ તમારી તમારી બુદ્ધિની શું વાત કરવી એવું કહે છે અહો તે કૌશલમ મહત વાહ ભાઈ તારી કુશળતાની મહાનતાની શું વાત કરવી કેમ શું કે ખોટું કર્યું આપણે એવું થઈ કેમ ખોટું કર્યું કેમ હશે અમે કે ખોટું કર્યું કેમ બોલ્યા કે ભૂલ થઈ ગઈ તરત આપણે લાગે ને કે આ આ આ હસવાનું આપણને અભિનંદન પણ નથી આ જે હસવાનું છે એની પાસે અભિનંદન એનો હેતુ નથી લાગતો પરંતુ આપણી મુશ્કેલી કરવાનો હેતુ લાગે છે આ પ્રકારના અભિનંદન આપ્યા કે ઓહો શું તમારી મહાન કુશળતા છે ત્યારે પેલો ચેતી જાય કે આ મારી કુશળતાના વખાણ થઈ રહ્યા નથી પરંતુ મારી કુશળતાને હાંસી થઈ રહ્યું લાગે છે કેમ કે મેં ખોટું કહ્યું હું બીજાને સુષુપ્તનો દ્રષ્ટાંત આપું છું એમાં કઈ ખોટું છે એટલે બીજી પંક્તિમાં યે સ્વસુપ્તિમ ન વેત્યસ્ય પરસુપ્તૌ તુ કા કથા યો ભવાન સુપ્તે અનુભવગમ્યત્વ અનંગીકારણે સ્વસુપ્તિમ ન વેત્તિ જો ભાઈ સુષુપ્તિ દ્રષ્ટાંત હોત ત્યારે પોતાની સુષુપ્તિ દ્રષ્ટાંત હોત તારી પોતાની સુષુપ્તિમાં અદ્વૈત સિદ્ધ કરવા માટે તો બીજી સુષુપ્તિનો દૃષ્ટાંત આપે છે દૃષ્ટાંત ત્યારે આપવો પડે જયારે આપણે કઈ યુક્તિથી સિદ્ધ કરવાનું હોય યુક્તિથી ત્યારે સિદ્ધ કરવાની જરૂર પડે ત્યારે આપણા અનુભવનો વિષય ના હોય અદ્વૈત અનુભવનો વિષય નથી મારે યુક્તિથી સિદ્ધ કરવાની જરૂર પડી એ માટે પ્રલયમાં અદ્વૈત છે ભાઈ એ નક્કી ક્યાંથી કર્યું સુષુપ્તિમાં અદ્વૈત છે એ કેમ નક્કી કર્યું બીજાની સુષુપ્તિથી એ બીજાની સુષુપ્તિ રૂપી દ્રષ્ટાંત ક્યારે આપવું પડ્યું જયારે મારી પોતાની સુષુપ્તિ મારા અનુભવનો વિષય નથી યો ભવાન સુપ્તે અનુભવત્વ અનંગીકારણે સ્વસુપ્તિમપી નવેત્તિ આપ વિદ્વાન પોતાની સુષુપ્તિને દ્રષ્ટાંત કેમ નથી આપ દખાણ કે પોતાની સુષુપ્તિ અનુભવનો વિષય નથી આમ તમારી પોતાની સુષુપ્તિ તમારા અનુભવનો વિષય ન હોવાના કારણે બીજાની સુષુપ્તિના દ્રષ્ટાંત દ્વારા તમે તમારી સુષુપ્તિમાં દ્વૈતનો અભાવ સિદ્ધ કરવા માંગો છો એ દ્વારા પ્રલયમાં દ્વૈતનો અભાવ સિદ્ધ કરવા માંગો છો જો તમારી પોતાની સુષુપ્તિ તમારા અનુમાન વિષય ના હોય તો બીજાની સુષુપ્તિ ભાઈ તારા અનુમાન વિષય ક્યાંથી બની તસ્ય પરસુપ્તૌ કા કથા યે સ્વસુપ્તિમ ન વેત્યસ્ય પરસુપ્તૌ તુ કા કથા આપ જે પોતાની સુષુપ્તિને જાણતા નથી એ વળી બીજાની સુષુપ્તિને જાણો કેવી રીતે અને ન જાણતા હોતા તમારી પોતાની સુષુપ્તિ દ્વારા અનુભવનો વિષય ના હોય તો બીજાની સુષુપ્તિ દ્વારા અનુભવ વિષય કેવી બની શકે અને તેથી એને તમે દ્રષ્ટાંત કેમ આપી શકો પર સુપ્તિ જ્ઞાનમ ન ભવતી કેવું વક્તવ્ય ભાવ અને તેથી જયારે તમને તમારી સુષુપ્તિનો જ્ઞાન અનુભવ ના હોય તો બીજાની સુષુપ્ત અનુભવનો વિષય બને એ બની જ કેમ શકે એમાં કહેવાનું શું ન જ બની શકે અનુમાનાત પરસુપ્તિ સિદ્ધિ તો કેના અનુમાન તે કહી શકાય કે પેલો માણસ ઊંઘે છે અને એનો જે અનુભવ છે એ મારો અનુભવ હોય છે અને માટે અદ્વૈતની સિદ્ધિ થાય છે નાનું
अनुमानात परसुप्ति सिद्धि जी शंकर जो अद्वैत ने सिद्धि माड अनुमान क्यों प्रलय मा अद्वैत होव जो ये कारण के त्या द्वैत नो अनुभव नथी जेम के सुषुप्ति में भी कौन सुषुप्ति तो मारी सुषुप्ति पर तारी सुषुप्ति में मारा अनुभव विषय रिमांड है तारी सुषुप्ति में द्वैत नो अनुभव नथी ये तारी वाले दर्शन तो बीजा ने सुषुप्ति जीवी रीते पेला ने एनी सुषुप्ति में अद्वैत नो अनुभव नथी तेवी रीते मने पण मारी सुषुप्ति में अद्वैत नो अनुभव नथी जे मने जीवी रीते सुषुप्ति में अद्वैत नो अनुभव होना कारण अद्वैत तेवी रीते प्रलय में पण अद्वैत नो अनुभव नथी मने प्रलय में अद्वैत छे अने तेथी अद्वैत नी पहला अद्वैत हतु अने थी सुख स्वरूप हतु युक्ति नाम युक्ति परंपरा चाले हजी कोई दृष्टांत सिद्ध थे तो पण आ बीजा नी सुषुप्ति जे छे ए तमे केवी नक्की करो के बीजो सूतेलो छे अने बीजा ने सुषुप्ति में द्वैत नो अनुभव नहीं तो क्या नक्की कर अनुमान थी कई रीते तो 31वां श्लोक में कहते निश्चेष्टत्वात् परसुप्तौ यथा हमिति चेत् तदा उदाहर्तु सुषुप्तेस्ते स्वप्रभत्वं बलाद् भवेत् निश्चेष्टत्वात् परसुप्तः अब ये मानस ऊंघे से साबरदी कहो छो निश्चेष्ट एटले कोई चेष्टा नहीं कोई चेष्टा न होने कारण ये बीजो मानस ऊंघे छे विमतः परः सुप्तो भवितुमर्हति प्राणादिमत्वे सति निश्चेष्टत्वात् निश्चेष्ट होय कि चेष्टा वगर न होय एटले ऊंघतो होय नियम नथी कोई मानस मरी गयो तो निश्चेष्ट होय एटले कहे छे विमतः परः सुप्तो भवितुमर्हति जे अत्यारे विवाद नो विषय छे आ बीजी व्यक्ति जे छे ए ऊंघे छे सुषुप्ति मां छे केम प्राणादिमत्वे सति निश्चेष्टत्वात् एना प्राण चाले छे मारे जीवंत छे अने चेष्टा नथी मारे सुषुप्ति मां छे આમ જેના પ્રાણ ચાલતા હોય સદામાં ચેષ્ટા ન હોય એ ઊંઘે છે એવું કહેવાય અનુમાનથી મેં કહીએ છીએ એ અનુમાન માટે કયું દ્રષ્ટાંત છે પ્રાણ ચાલતા હોય ને ચેષ્ટા ન હોય માટે ઊંઘે છે એ તમે જે કહ્યું એ શા પરથી કહ્યું યથા અહમ ઇતિ ચેત મદવત ઇતિ મારી જેમ હું જયારે શ્વાસ લેતો હોઉં પણ જરાય પણ ચેષ્ટા ન હોય ત્યારે જે મૂકતો હોઉં છું તેવી રીતે આ પણ શ્વાસ લઈ રહ્યો છે જરા પણ ચેષ્ટા નથી પણ એ પણ ઊંઘે છે આ બહુ મહત્વની વસ્તુ કહી એને મદવત મારી ઊંઘની જેમ હું ઊંઘતો હોઉં ત્યારે પ્રાણ પ્રાણ ચાલતા હોય છે અને કોઈ ચેષ્ટા હોતી નથી તો પોતાની સુષુપ્તિને દૃષ્ટાંત તરીકે આપે છે અને પેલો પણ જીવંત છે અને એની કોઈ ચેષ્ટા નથી મળે ઊંઘે છે જયારે એ ઊંઘે ત્યારે દ્વૈત રાહિત્ય હોય તેમ પ્રલયમાં દ્વૈત રાહિત્ય છે હો એવમ તરી તવ સુપ્તે સ્વપ્રકાશતમ પ્રશ્નપ્રકાશત્વ પરિશિષ્યતે તારી પોતાની સુષુપ્તિને દૃષ્ટાંત તરીકે આપે છે એનો અર્થ એ થયો કે તારી સુષુપ્તિ તારા અનુભવનો વિષય છે જે આપણે અનુભવનો વિષય હોય એને દૃષ્ટાંત તરીકે આપી શકીએ આ માણસ ઊંઘે છે મારી જેમ તારી જેમ કે અરે તું ઊંઘતો હોય ત્યારે શું હોય તને ખબર હોવી જોઈએ તો જ પછી પેલાને કહેવાય કે પેલો માણસ ઊંઘે છે અને તેથી તું પોતાની ઊંઘને દૃષ્ટાંત તરીકે આપે છે એનો અર્થ એ થયો કે તારી ઊંઘ તારા અનુભવનો વિષય છે અને તારી ઊંઘ તારા અનુભવનો વિષય હોય એ બધું નક્કી થયું હોય આ સુષુપ્તમાં જે અનુભવ છે એ સ્વપ્રકાશ છે સુષુપ્તિમાં દ્વૈતનો ભાવ છે અને ત્યાં દ્વૈત છે
અને જયારે સુષુપ્ત તારી સુષુપ્તના દ્રષ્ટાંત તરીકે આપે છે એનો અર્થ એ તો કે તારી સુષુપ્તિ તારા અનુભવનો વિષય છે, એનો અર્થ એ તો કે અદ્વૈત તારા અનુભવનો વિષય થઈ ગયો. સુષુપ્તિમાં દ્વૈત રાહિત એમાં અદ્વૈત છે. એટલે કહે છે તદા ઉદાહર્તુ તે સુષુપ્તે સ્વપ્રભત્વ બળાદ ભવે તરહી માં પ્રતિ સુષુપ્તિમ ઉદાહર્તુ દૃષ્ટાંતિ કરતુ. તું જ તારી પોતાની સુષુપ્તિને ઉદાહરણ તરીકે આપે છે, દૃષ્ટાંત તરીકે આપે છે, તારા અનુભવ તરીકે આપે છે. તે સ્વ સુપ્તે સ્વપ્રભત્વ સ્વપ્રકાશત્વ બલાદ સ્વ ઉદાહરણ સામર્થ્યાત એ ભવે. એ રીતે તું સ્વીકાર કરે છે કે તારી પોતાની સુષુપ્તિ તારા અનુભવનો વિષય છે, અને તેથી સુષુપ્તિ સ્વયં પ્રકાશ છે, અદ્વૈત સ્વયં પ્રકાશ છે, સિદ્ધ થઈ ગયો. આ તો ચેસ ની રમત જોઈ, પણ આમ ત્યાં એમ કે ચેક થઈ ગયો. તારી પોતાની સુષુપ્તિને તું ઉદાહરણ તરીકે આપે છે, એટલે તું સ્વીકાર કરે તારી પોતાની સુષુપ્તિ તારા અનુભવનો વિષય છે, અને માટે સુષુપ્તિ અર્થાત અદ્વૈત સ્વયં પ્રકાશ. હજી પેલા બરોબર સમજી પડી કે એ ઓળખી કેવી રીતે કથમ બળાદ નહોતી. મેં સુષુપ્તિના દ્રષ્ટાંત તરીકે આપ્યું માટે બળાદ એટલે કે અન્યતાનુપત્તિ. એટલે આ કેવી રીતે ભાઈ સુષુપ્તિ સિદ્ધ થઈ એથી આ રીતે સ્વયં પ્રકાશ સિદ્ધ કેવો થાય? અને અર્થાપત્તિ કહેવાય, અર્થાપત્તિ સિદ્ધ થઈ ગયો બળાદ. એટલે 32મા શ્લોકમાં કહે છે નેન્દ્રિયાણી ને દૃષ્ટાંત તથાપ્યંગીકરોષિતામેવ સ્વપ્રભત્વમ યદ્ભાનમ સાધનૈર્વિના. નેન્દ્રિયાણી સુપ્તિ ગ્રહક ઇન્દ્રિયાણી ને સંધિ એક નક્કી છે કે ભાઈ સુષુપ્તિ ની અંદર ઇન્દ્રિયો નથી આવતી. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે ઇન્દ્રિયો સાથે અંતઃકરણ સાથે આપણું તાદાત્મ્ય હોતું નથી, માટે સુષુપ્તિ ની અંદર ઇન્દ્રિયો કામ નથી કરતી હોતી, મનમાં કામ કરતું હોતું નથી. ઇન્દ્રિયો ઊંઘી ગઈ હોય છે, મન ઊંઘી ગયું એને સુષુપ્તિ કહેવાય. ઊંઘે છે કોણ? ઊંઘ એટલે કોણ ઊંઘે? આત્મા ઊંઘતો નથી. કોણ ઊંઘે છે? ઇન્દ્રિય ઊંઘે છે અને મન ઊંઘે છે. આપણે એમ કે હું ઊંઘું છું એમ કહીએ આપણે, પણ હું ઊંઘું છું આપણે કેમ કહીએ? કારણ કે ઇન્દ્રિયો ને મનમાં આપણો અહંભાવ હોય છે, અને તેથી એમને ઊંઘવાના આપણે આપણું ઊંઘવાનું ઘટાડતા હોઈએ છીએ. બાકી હું તો કદાચ ઊંઘતો જ નથી, આત્મ ઊંઘતો નથી. કોણ ઊંઘે છે? ઇન્દ્રિય ઊંઘે છે. ઇન્દ્રિયો ઊંઘતી હોય અને મન જાગતું તો આપણે સ્વપ્ન કહીએ. ઇન્દ્રિયો પણ જાગતી હોય ત્યારે મન જાગતું હોય અને આપણે જાગ્રત કહીએ. ઇન્દ્રિયો ઊંઘતી હોય અને મન જાગતું હોય આપણે સ્વપ્ન કહીએ. ઇન્દ્રિયો પણ ઊંઘતી હોય અને મન પણ ઊંઘતું હોય આપણે સુષુપ્ત કહીએ. આવું છે, ઇન્દ્રિયો અને મન બંને જાગતા હોય. ઇન્દ્રિયો ત્યારે જ જાગ્રત હોઈ શકે જયારે મન જાગતું હોય. એટલે પછી મન અંદર આવી જ જાય. મન ઊંઘતું હોય ઇન્દ્રિયો જાગતી હોય તો બને જ નહીં. ઇન્દ્રિયો જાગતી હોય એટલે ઇન્દ્રિયની અર્થોપલબ્ધિ એટલું ચાલે. ઇન્દ્રિયો જાગતી હોય ત્યારે એને જાગ્રત અવસ્થા કહેવાય. ઇન્દ્રિયો ઊંઘતી હોય પણ મન જાગતું હોય ત્યારે એને સ્વપ્ન અવસ્થા કહેવાય. અને ઇન્દ્રિયો પણ ઊંઘતી હોય મન પણ ઊંઘતું હોય ત્યારે સુષુપ્તિ અવસ્થા કહેવાય. ને ઇન્દ્રિયાણી આમ સુષુપ્તિની અંદર ઇન્દ્રિયો નથી, મન નથી, અર્થાત જ્ઞાન કે અનુભવ માટેના જે સાધનો આપણી પાસે છે એનું કોઈ સાધનો નથી. ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા બહારના જગતનો અને મન દ્વારા અંતરના જગતનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ. આમ બહાર ને અંતરના જગતનો અનુભવ કરવા માટે ઇન્દ્રિયો અને મન આપણી પાસેના સાધનો છે, પરંતુ સુષુપ્તિની અંદર આ બંનેમાં જ એક પણ સાધન ત્યાં ઉપલબ્ધ નથી. અને છતાં પણ અનુભવ થતો હોય તો અનુભવનું સાધન બીજું કઈ હોવું જોઈએ? તેષામ સકારણે વિલીનત્વાદ
શાપ જી કહો છો કે સુષુપ્ત ઇન્દ્રિયો નથી અંતઃકરણ કારણ કે ઇન્દ્રિયો અંતઃકરણ બધું પોતાના કારણમાં અજ્ઞાનમાં વિલીન થઈ ગયું છે લીન થઈ ગયું છે એટલે આપણે સુષુપ્તને કારણાવસ્થા કહીએ છીએ એને કારણાવસ્થા કહેવાય જયારે કાર્ય પોતાના કારણમાં લીન થઈ ગયો એટલે સુષુપ્તિમાં આપણે કારણ શરીરમાં હોઈએ છીએ જાગૃતમાં સ્થૂળ શરીરમાં હોઈએ સ્વપ્નમાં સૂક્ષ્મ શરીરમાં હોઈએ સુષુપ્તિમાં કારણ શરીરમાં હોઈએ પણ આ સુષુપ્તિને સિદ્ધ કરવા તો દૃષ્ટાંત છે નહીં દૃષ્ટાંત ન દૃષ્ટાંત હૈ દૃષ્ટાંત સંપ્રતિપન્નો નાસ્તી તારા ને મારા બંને અનુભવનું દૃષ્ટાંત નથી આમ કોઈ દૃષ્ટાંત વગર અને અનુભવનો કોઈ સાધન વગર તું સ્વીકારે છે કે સુષુપ્તિ મારા હું સુષુપ્તિને જાણું છું આમ સુષુપ્તિને જાણવાનું કે અનુભવનું કોઈ સાધન નથી એ સુષુપ્તિના અનુભવને સિદ્ધ કરવાનું કોઈ સાધન નથી એને બીજાની સુષુપ્તિનો દ્રષ્ટાંત આપે બીજાની સુષુપ્તિ પણ એની પોતાની દ્રષ્ટાંત આપે પાછો બીજો ઊંઘે છે કે મારી જેમ ઊંઘે છે શું કે ભાઈ તું ઊંઘે છે જયારે ચેષ્ટા પ્રાણ આપણે જીવતા હોઈએ પ્રાણ શ્વાસ ચાલતો હોય ને તોય પણ કોઈ ચેષ્ટા ન હોય ત્યારે જેવું ઊંઘતો હોઉં છું તેવી રીતે આ માણસ શ્વાસ ચાલે છે પણ ચેષ્ટન વાળે ઊંઘે છે તારી સુષુપ્ત તું ઊંઘે છે એવું આપણને કહે હું જાણું છું તું જાણે છે આમ તું ઊંઘે છે કારણ કે તું ઊંઘી ઉઠ્યા પછી કહે કે બહુ સારી તો ઊંઘ્યો અર્થાત પોતાની ઊંઘે છે પોતાના અનુભવનો વિષય છે સુખે દીશું તો મને કશું ખબર નહોતી એ જ બતાવે છે કે સુષુપ્તિ આપણા અનુભવનો વિષય છે સુષુપ્તિમાં સુખ છે અને ત્યાં આગળ બીજું કોઈ કઈ વિશેષ જ્ઞાન નથી એ બંને આપણે ઉઠીને કહેતા હોઈએ છીએ આ મૂળ છે આપણા અનુભવનો વિષય છે એ અનુભવનો એટલે એવું કહેવા માટે કે મને સુષુપ્તિમાં મને સુખનો અનુભવ થયો અને મને કઈ જ્ઞાન નહોતું એ કહેવા માટે આપણી પાસે કોઈ દ્રષ્ટાંત નથી આપણે માણસ જયારે ઉઠીને કહે કે મને કઈ ખબર ન પડી આરામથી સુધો એ વાક્ય જે છે એ વાક્ય પ્રત્યક્ષ નથી કારણ કે ત્યારે સુધી રહ્યો નથી અનુમાન પણ નથી કારણ કે ત્યારે એની પાસે કોઈ એને માટેનું ચિહ્ન કે હેતુ કે પુરાવો નથી એ શું છે સ્મૃતિ છે સ્મૃતિ ક્યારે હોય છે કે જયારે અનુભવ હોય ત્યારે અને તેથી જાગીને આપણે આપણી સુષુપ્તનો અનુભવ વિશે કહેતા હોઈએ છીએ આપણે અનુભવની રજૂઆત કરતા હોઈએ છીએ સરસ રીતે ઊંઘ્યો એ શું છે અનુભવ છે આમ સુષુપ્તિ અનુભવનો વિષય છે પરંતુ એ સુષુપ્તિનો અનુભવ કરવા માટે ત્યારે ઇન્દ્રિયો કે મન એ અનુભવનો કોઈ સાધનો નથી અને છતાં અનુભવ થાય છે પરસુપ્તે અપ્રસિદ્ધત્વસ્ય ઉક્તત્વાત તથાબિતામ સુષુપ્તિમ અંગીકરોતી અને તારી સુષુપ્તનો અંગીકાર કરે છે સુષુપ્તનો અનુભવ જેવું તો અંગીકાર કરે છે એનો અર્થ એ થયો કે સુષુપ્તિ કેવી છે સ્વપ્રકાશ એવું કેમ એટલે જ કહે છે બીજી પંક્તિમાં દ્રષ્ટાંત સમજાવે છે ઇદમેવ સ્વપ્રભત્વમ યદભાનમ સાધનૈર્વિના આ સરસ વાક્ય છે ઇદમેવ સ્વપ્રભત્વમ યદભાનમ સાધનૈર્વ એવમ ચ સતી સાધનૈ વિના જ્ઞાન સાધનમંતરેણાપિ ભાનમ પ્રકાશનમિતિ યદ ઇદમેવ સ્વપ્રભત્વમ સુષુપ્ત્યાહ ઇત્યર્થ સ્વપ્રકાશત્વમ કોને કહેવાય કે આ સ્વયં પ્રકાશ એવું ત્યારે કહેવાય જયારે આપણે ભાન થતું હોય અને છતાંય પણ એ ભાન થવા માટે કોઈ સાધન ના હોય ઇન્દ્રિયોથી ભાન થતું હોય તે પદાર્થ ઇન્દ્રિય ભાષે અર્થાત ઇન્દ્રિય પ્રકાશિત કહેવાય અત્યારે આ શબ્દો તમે સંભળાય છે તેમ કહેવાય કે ભાઈ તમારી કર્ણેન્દ્રિય છે આ શબ્દોને પ્રકાશિત કરી રહી છે તમને જોઈ શકતા હોય તો એ તો કહી શકાય કે તમારી ચક્ષુર ઇન્દ્રિય છે એ મારા રૂપને પ્રકાશિત કરી રહી છે એ જગતના પદાર્થોનું ભાન થાય છે ઇન્દ્રિયના પ્રકાશથી
તો મનની જે વૃત્તિઓ એનું જ્ઞાન કેમ થાય છે? એ સાક્ષીના પ્રકાશથી, આત્મા બધાને પ્રકાશિત કરી રહ્યો છે. પણ આત્માનું ભાન થતું હોય કોના પ્રકાશથી? આત્માના જ પ્રકાશ છે. એને કોણ પ્રકાશિત કરે? કોઈ નહીં, એ પોતે જ. પણ આત્મા કહે સ્વયં પ્રકાશ તો સિદ્ધ થાય. જેવી રીતે અંધારા ઓરડામાં આપણને કોઈ ફર્નિચર ના દેખાય, ત્યાં દીવો કરીએ એટલે બધું ફર્નિચર દેખાય. આ ફર્નિચર કેવું છે? દીવાના પ્રકાશથી પ્રકાશિત થનારું. પણ દીવો પોતે કેવો છે? એનું તો બીજા દીવાની જરૂર નથી. કેવો છે? સ્વયં પ્રકાશ છે, અર્થાત કોઈ પ્રકારના સાધન વગર પ્રકાશ. તેમ સુષુપ્તમાં પણ ઇન્દ્રિયો કે અંતઃકરણનો કોઈ જ્ઞાનનું સાધન નથી, છતાં પણ અનુભવ છે. ઇદમેવ સ્વપ્રભુત્વમ યદ ભાનમ સાધને વિના. બસ એટલે આ એક સરસ વ્યાખ્યા આપી સ્વપ્રકાશ. અત્રાયમ પ્રયોગ વિમતા સુપ્તિ સ્વપ્રકાશ અસત્સુ અપી જ્ઞાન સાધનેશુ પ્રકાશમાનત્વાત્ વિમતા સુપ્તિ સ્વપ્રકાશ. આ સુષુપ્તિ જે અત્યારે વિવાદનો વિષય છે એ સ્વપ્રકાશ છે. કેમ? અસત્સુ અપી જ્ઞાન સાધનેશુ પ્રકાશમાનત્વાત. કારણ કે ત્યાં જ્ઞાનના કોઈ સાધન ના હોવા છતાં પણ ત્યાં પ્રકાશ છે, અર્થાત અનુભવ છે. એને માટેનું દ્રષ્ટાંત કહ્યું. સાંખ્ય અભિમત આત્મવત. સાંખ્ય લોકો એમ કહે છે કે આત્મા સ્વયં પ્રકાશ છે. એ લોકો સ્વીકારે છે કે આત્માનો પ્રકાશિત કરવા માટે કોઈ જ્ઞાન ઇન્દ્રિયો કે મન નથી, આત્મા સ્વયં પ્રકાશ છે. પ્રાભાકરમતિવત સંવેદનવત. પ્રાભાર લોકો એમ કહે કે સંવેદ ચૈતન્ય છે, સ્વયં પ્રકાશ છે. સાંખ્ય અભિમત સ્વાત્મવદિત્યર્થ. શાક્ય અર્થાત બૌદ્ધ લોકો એમ કહે કે પોતાનો જે આત્મા છે, પેલો સ્વાત્મા પોતાનો આત્મા છે. કેવો છે? સ્વસિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. આ બધા લોકો સ્વયં પ્રકાશને માનનારા છે. એની દ્રષ્ટાંત તરીકે આપણે સિદ્ધ કર્યું કે સુષુપ્તિ સ્વયં પ્રકાશ. આ બધા આ બધી ચર્ચામાં આપણે આટલું સરળતાથી સમજી શકીએ કે ભાઈ સુષુપ્તિ જે છે, અગાઢ નિદ્રા, એ આપણા અનુભવનો વિષય છે. ત્યારે અનુભવ માટેનું સાધન નથી. સામાન્ય રીતે આપણે બધા અનુભવો ઇન્દ્રિયો દ્વારા અને અથવા મન દ્વારા આવતા હોય છે. પણ ઇન્દ્રિયોનો મન જે આપણા અનુભવ માટેના સાધનો છે એ સુષુપ્તિમાં હાજર નથી, અને છતાં અનુભવ થાય છે. એ જ બતાવે છે કે ત્યાં ઇન્દ્રિયોનો પ્રકાશ નથી, મનનો પ્રકાશ નથી, તો બીજો પ્રકાશ હોવો જોઈએ. આત્મના એવ જ્યોતિષાયમ આસ્તે. આત્મના એવમ આત્મા એવાયમ જ્યોતિષા આસ્તે. પલ્યતે કર્મ કુરુતે વિપલ્યતે. તો કે આત્માના પ્રકાશમાં જ આ બધું થઈ રહ્યું છે, સ્વપ્નમાં કે સુષુપ્તિમાં. તેથી ત્યાં આગળ કોનો? સુષુપ્તિ સ્વયં પ્રકાશ છે, અદ્વૈત સ્વયં પ્રકાશ છે. ઇથમ પ્રળયસ્ય દૃષ્ટાંતત્વેન ઉદાહૃતાયાઃ સુષુપ્તેઃ અદ્વૈતત્વમ સ્વપ્રભુત્વમ પ્રસાદ્ય. ટૂંકમાં આ બધી દલીલોથી આટલી વસ્તુ સિદ્ધ કરવામાં આવી કે સુષુપ્તિ કેવી છે? અદ્વૈત છે. કેમ? કારણ કે ત્યાં દ્વૈતનો અનુભવ નથી, દ્વૈત રાહિત્ય છે. સુષુપ્તિ દ્વૈત વગરની છે. આ દ્વૈતની કલ્પના કરનારું મન ત્યાં નથી. સ્વપ્ન દ્વૈત વગરનું. સ્વપ્ન કેવું છે? દ્વૈતવાળું છે. કારણ કે આ દ્રષ્ટા દૃશ્ય વગેરે દ્વૈતની કલ્પના કરનારું મન ત્યાં છે. એટલે વિવેક ચૂડામણીમાં બીજા ગ્રંથોમાં કહેવામાં આવે છે કે આ દ્વૈત જગત માત્ર મનની ઉપજ છે. જયારે મન હોય છે, અર્થાત જયારે કલ્પના કરનારું કે અધ્યારોપ કરનારું મન હોય છે, ત્યારે અદ્વૈત હોય છે. એ મન નથી હોતું, દ્વૈત હોતું નથી. જેમ કે સુષુપ્તિ, તો જાગ્રત અવસ્થામાં દ્વૈત કેમ છે? આપણું કલ્પના કરનારું મન છે. સ્વપ્ન અવસ્થામાં દ્વૈત કેમ છે? કે આપણું કલ્પના કરનારું મન છે. સુષુપ્તિમાં મન નથી, માટે તેથી ત્યાં દ્વૈત નથી. મને શું છે? અદ્વૈત છે. આમ સુષુપ્તિ વિશે બે વસ્તુ થઈ, નક્કી થઈ.
एक तो है कि सुषुप्त में द्वैत है, बीजू है कि सुषुप्त ना अनुभव है। हवे अनुभव करवा माटे जे ज्ञानेन्द्रिय गमन साधन होवा जोईए, ए साधन नहीं, मारे केवी छे स्वयं प्रकाश छे। आम सुषुप्ति अद्वैत छे अने स्वयं प्रकाश छे, आ बे वस्तु आ दलीलो सिद्ध थई। ये तो खरु पड़ते आनंद छे क्या नक्की करो। चलो अमारो प्रश्न शु हतो के द्वैत में भले सुख ना होय पर अद्वैत में सुख छे क्या नक्की करो। तो सिद्धांत उत्तर आपे अद्वैत में सुख नहीं, अद्वैत स्वयं सुख है। ये तुम क्या कहो छो? तो जो भाई आ सुषुप्ति से सुषुप्त केवी है? अद्वैत है, स्वयं प्रकाश है। चलो अद्वैत पण है स्वयं प्रकाश है, पर सुषुप्ति सुख स्वरूप है, ये आप क्या नक्की करो? तत्र सुख प्रसादन से पूर्व पक्षिण आकांक्षा उत्थापयति। तो अद्वैत में सुख छे ए सिद्ध करवा माटे प्रश्न उत्पन्न करे छे, आकांक्षा उत्पन्न करे छे। कहे 33वां श्लोक में स्ताम अद्वैत स्वप्रभत्वे वद सुप्तौ सुखम कथम श्रुणु दुःखम तदा नास्ति ततस्ते शिष्यते सुखम। स्ताम अद्वैत स्वप्रभत्वे, चलो कहे अद्वैत स्वप्रभत्वे स्ताम। चलो भले हो सुषुप्ति में अद्वैत छे अने स्वप्रकाशता छे, चलो स्वीकारीए छे। बदा सुप्तौ सुखम कथम इति वदा, परंतु सुषुप्ति में सुख केवी रीते आप अमने कहो? अद्वैत ने स्वप्रकाशत्व में सुषुप्ति ने स्वीकार्यु, परंतु त्या सुख छे ए केवी रीते अमने कहो? तो कहे सुख प्रतियोगिनः दुःखस्य तदानीम् असत्त्वात् सुखमेव परिशिष्यते। क्या तो सुख हो आए, क्या तो दुख हो आए, एवं छे दुनिया में। आ दुख हो आए ने बिलाड़ी होते उंदर ना हो सके, पर ते उंदर छे आवाज शा बिलाड़ी नहीं माटे जात जात खटखड़ाट थाय छे, उंदर हो जाइए शा बधी कहो छो? बिलाड़ी नहीं माटे, बिलाड़ी होत तो ना होत, पेलो तो पछी तो खटखड़ाट नो कारण बिलाड़ी होत, गमे ते होत। तो तेवी रीते सुषुप्ति में दुख जो सुख ना होत, जो दुख हो तो सुख ना होत, तो सुषुप्ति में कोई प्रकार दुख नहीं, मैं सुख होव जो। सुख प्रतियोगिन दुख से तदानीम असत्वात्, जारे जारे दुख होय छे त्यारे सुख होत नहीं। आम दुख ने शू कहे? सुख नो प्रतियोगी, सुख नो विरोधी। विरोधी कोने कहवाय? एक होय त्यारे बीजो ना होय। बिलाड़ी केवी छे? उंदर नी प्रतियोगी। बिलाड़ी होय तो उंदर ना होय सके, एने प्रतियोगी कहवाय। प्रकाश केवो छे? अंधकार नो प्रतियोगी। प्रकाश होय त्यां अंधकार ना होय सके। केवी रीते दुख सुख? दुख केवू छे? सुख नो प्रतियोगी। दुख होय त्यां सुख ना होय सके। बाकी कोई वस्तु सुखनी प्रतियोगी एटले सुखनी विरोधी नथी। એવું ના કહે કે સવારે મને સુખ ના હોય શકે, બપોર છે મને ના હોય શકે, રાત છે મને ના હોય શકે, અમેરિકા છે મને ના હોય શકે, હિન્દુસ્તાન છે મને ના હોય શકે, ધનવાન છે મને સુખી ના હોય, ગરીબ છે, એવું કશું સુખનું પ્રતિયોગી નથી, એ સમજવું. ઘણા લોકો સંતોષ માને કે આ સ્વામી બહુ ધનવાન છે પણ સુખી ક્યાં હોય? કોણે કહ્યું ધનવાન સુખી ના હોય? નિયમ નથી ને, કશો નિયમ જ નથી. એક જ નિયમ, જ્યાં દુઃખ છે ત્યાં સુખ નથી, બસ આટલો જ નિયમ છે. બાકી જ્યાં ધન છે ત્યાં સુખ નથી, અને ગરીબ જ્યાં સુખ નથી, અને ઝૂંપડી છે ત્યાં સુખ ના હોય, અને મહેલ ના હોય, એવું કઈ નિયમ જ નથી. એક જ વસ્તુ સુખની વિરુદ્ધ, કઈ? દુઃખ. પણ સુષુપ્તિમાં દુઃખ નથી. આમ સુખનું પ્રતિયોગી, સુખનો વિરોધી, સુખને ખસેડી મૂકનાર. દુઃખ જે જ્યાં છે ત્યાં સુખ ના હોય,
પણ દુઃખ નથી મારે ત્યાં શું હોય છે સુખ હોય છે સ્વામી કશું નહીં ઘણી વાર દુઃખ નથી પણ તોય સુખે પણ નથી આવતો કેમ છે કઈ નથી કંટાળો હોય ઉદાસીનતા હોય નારાજગી હોય ત્યાં દુઃખ નથી શું થયું છે તને કઈ નથી થયું આવું કેમ છે કોઈનું મોડું જોઈને આપણે કહીએ ને શું થયું કઈ નથી થયું વાત સાચી છે મોટા ઘણા બધા લોકોને દુઃખી વડે કઈ થવાની જરૂર જ નથી પડતી સુખી વડે કઈ થવું પડે બાકી દુઃખ એમનો સ્થાયી ભાવ છે સુખ માટે કઈ થવું પડે કોઈક એવું હોય છે કે સુખ માટે કઈ જરૂર ના પડે અને દુઃખ માટે સુખ સ્થાયી ભાવ હોય દુઃખ ક્યાં થાય કશું થાય ત્યારે એટલે આપણે પૂછે કે શું થયું પેલું થયું ત્યારે ખબર પડે તો કોઈને કહે કે ભાઈ કેમ આવો દેખાય તો કે કઈ નહીં સ્વામી આવું જ છે મારો ચહેરો જ આવો છે હું જ આવો છું આમ ગમે તેમ ટૂંકમાં પણ એટલે દુઃખનું જ્યાં દુઃખ એટલે ઉદાસીનતા એ દુઃખનું રૂપ જ કહેવા દે છે કે માણસ મૂળમાં ના હોય કશું ગમતું નથી નિરસ્ત દુઃખનું જ રૂપ છે સુર પ્રસન્નતા એટલે સુખ એ જાણે ત્યાં શું દુઃખ છે અરે પેલો આમ ખડખડાટ ઘણી વાર હિલેરિયસ આમ એકદમ બસ રાજા પાઠમાં આવ્યું હર્ષના ઉલ્લાસમાં આવ્યું એ દુઃખ જ ગણાય લોકો તો વેદાંત લોકો તો હર્ષ ને દુઃખ જ ગણે કારણ કે દુઃખને ભૂલવાની એક રીત જ છે પ્રસન્નતા જ્યાં હોય અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ્યાં આગળ સુખ હોય એને પ્રસન્નતા કહીએ એ સુખ છે બાકી બધું દુઃખ છે પરંતુ આ પ્રકારનું દુઃખ સુષુપ્તિ મહત્વના છે આ જે દુઃખ છે એ સુખનું પ્રતિયોગી છે અર્થાત જ્યાં દુઃખ હોય ત્યાં સુખ ન હોઈ શકે સુષુપ્તમાં દુઃખ નથી માટે સુખ છે સુખ પ્રતિયોગી ના દુઃખ છે તદાનિમ સત્વાત સુખમેવ પરિશિષ્ય છે આ સુષુપ્તિમાં સુખનો વિરોધી દુઃખ ન હોવાના કારણે ત્યાં માત્ર સુખ જ બચી જાય છે તો સુખ એટલે કહે છે બીજી પંક્તિમાં એટલે કે વદ સુપ્તો સુખમ કથમ પૂછે છે કે સુષુપ્તિમાં અદ્વૈત છે સ્વયં પ્રકાશ છે તો સુખ છે કઈ રીતે તો કે શૃણું એટલે ધ્યાન દઈને સાંભળ શૃણું કે ને એ ધ્યાન દઈને સાંભળે એટલે આમ બાંકા ના મારીશ આડો વિચારીશ નહીં એવું ઘણી વાર સાંભળીએ ખરાબ બીજું બધું જાત જાતનું કરતા હોઈએ પાછા કોઈ પૂછે સ્વામીજી તમે વાંચતા વાંચતા ટેલિફોન સાંભળે ઘણા લોકો સ્માર્ટ ખરેખર હોય છે તેથી હવે ખબર પડી જાય તમે કશું વાંચતા વાંચતા ટેલિફોન પૂછે છો કોઈ કારણ ઘણી વાર શું પ્રશ્ન આપણે એવું પૂછીએ ને કે હમણાં જ કહ્યું હોય એના વિશે પ્રશ્ન પૂછીને ખબર પડી જાય વ્યક્તિને કે સાંભળતા નથી ધ્યાન નથી આપતા એટલે બીજામાં ધ્યાન આપે છે એટલે બીજું કોઈ પહેલા પૂછે કોઈ છે ત્યાં આગળ બીજું કોઈ નથી કે એવું પણ પૂછી લેતા હોય છે બીજું કોઈ છે એટલે કે સ્વામીજી કોઈ લાગે જ ખરો ત્યાં આગળ ઘણા લોકો એકદમ સ્માર્ટ હોય જવાબ નથી ખબર કે કોઈ છે ત્યાં આગળ એટલે સારું ફરી વાત કરીશ અથવા ને કહ્યું નથી તો તમે શું કરો છો કારણ કે ધ્યાન નથી સાવધાની નથી તેવી રીતે આપણે કોઈને કહેતા હોઈએ માટે કોઈ માણસ સાંભળે છે નિયમ તો નથી જ ભલે આપણી તરફ જોઈએ તોય સાંભળતો ના હોય એનું મન બીજે ક્યાંક હોય શકે ને એનું ધ્યાન બીજે ક્યાંક હોય એવું બની શકે ઘણા લોકો આમ પણ એની આંખો એકદમ છે ને એ બધી ખબર પડી કે બ્લેન્ક છે ટૂંકમાં આપણી તરફ જોતું હોય ખરું પરંતુ ક્યાંય ખબર કે આ જોતું નથી આમ આંખો આમ ખુલ્લી ને આમની આમ હોય અને છે પણ આમ ખબર પડે કે ભાઈ આ આપણી સાથે નથી આમ કઈ ચકડા વગા થતું હોય અથવા આમ જુએ ખરા છે પણ ખબર પડે કે નહીં ભાઈ આ વ્યક્તિ આપણી સાથે નથી
તો આગળ પ્રયત્ન કરો, પણ તમે કઈ કરી ના શકો એ વિષયમાં, એવું થાય છે. એટલે કે શૃણુ, જો ભાઈ આવું અડધું પડતા ધ્યાન હવે જે કહેવાનો છું એ અડધા પડતા ધ્યાન નહીં સમજ પડે, માટે સાવધાની સાંભળો. શૃણુ, દુઃખમ તદા નાસ્તિ તદસ્તે શિષ્યતે સુખમ. સુખ દુઃખયો પ્રકાશ તમસો એવ પરસ્પર વિરોધિત્વાત્. જેમ અંધકાર ને પ્રકાશ પરસ્પર વિરોધી છે, અર્થાત અંધકાર છે માટે પ્રકાશ નથી અને પ્રકાશ માટે અંધકાર નથી, બે સાથે હોય ના શકે ને, અડધું અડધું સ્વામી એવું ના હોય શકે. પેલી મરઘી હોય અડધી આપણે ખાવા માટે એને કાપી નાખી, જે કરતા અડધી ઈંડા મૂકોને રાખી, એવું ના હોય શકે. એને શું કહે છે, અર્ધ અર્ધ ચરિત્ર ન્યાય, કે ઈંડા રાખવા ઈંડા મૂકવા માટે અડધી મુર્ગી રાખી મૂકી, પણ રસોઈ બનાવવા માટે અડધીનો ઉપયોગ કરી નાખ્યો, એવું ના બને. કારણ કે અડધી મુર્ગી જીવન થયું બને નહીં, અર્ધ ચરિત્ર ન્યાય. એવી રીતે અડધું અંધારું ને અડધું અજવાળું એવું ના હોય, ક્યાં તો અજવાળું ક્યાં તો અંધારું. પ્રકાશ તમસો એવ, આ પ્રકાશ અંધકાર જે પરસ્પર વિરોધી છે, એક હોય ત્યાં બીજું ના હોય, તેવી રીતે સુખ દુઃખ એવો પરસ્પર વિરોધિત્વાત. જ્યાં સુખ હતી ત્યાં દુઃખ નથી, જ્યાં દુઃખ હતી ત્યાં સુખ નથી. દુઃખ ભાવે સુખમ એવો અભ્યુપયમિત ભાવ, તેથી સુષુપ્તિની અંદર દુઃખનો ભાવ હોવાના કારણે ત્યાં સુખ છે એ આપણે સ્વીકારવું પડશે. સુષુપ્તિમાં ત્રણ વસ્તુ કહેવામાં આવી, એક તો કયું અદ્વૈત છે, બીજી કઈ વસ્તુ સ્વપ્રકાશ છે, અને ત્રીજી કઈ વસ્તુ સુખ સ્વરૂપ છે. સુપ્તો દુઃખ અભાવે કેમ માનમ ઇતિ આકાંક્ષાયામ સુધિ અનુભવાત ઇતિ આહ. સુષુપ્તિમાં દુઃખ નથી એવું આપ ક્યાંથી કહો છો? સુપ્તો દુઃખ અભાવે કેમ માનમ, સુષુપ્તિની અંદર દુઃખ નથી, દુઃખ નથી એવું આપણે સિદ્ધ કરી શકીએ, તો સુખ જે સિદ્ધ થઈ જાય. કારણ કે આ દુઃખ છે સુખનો વિરોધી છે, અને તેથી સુખનો વિરોધ કરનાર વસ્તુ ના હોય ત્યાં સુખ બિચારું રહે, સુખેથી રહે, બાકી ભાગી જાય. ઉંદર ક્યારે સ્વસ્થ રહે? બિલાડી ના હોય ત્યારે જ. તેમ સુખ ક્યારે રહી શકે? થોડું દુઃખ ઘોરક્યા ના કરતો ત્યારે. તો જો આપણે એ પ્રકારે સિદ્ધ કરી શકીએ કે સુષુપ્તિમાં દુઃખ નથી, તો સુખ જે સિદ્ધ થઈ જાય. સુષુપ્તિમાં દુઃખ નથી એ આ સિદ્ધ કરવાનો આપણા અનુભવનો વિષય નથી, તો જેના અનુભવનો વિષય છે એનો આપણે પુરાવો આપવો પડે. સુષુપ્તિમાં શું ચાલે છે કોણ છે આપણે જાણતા નથી, કોણ જાણે છે? શાસ્ત્ર જાણે છે. શ્રુતિ અનુભવાત ઇતિહ, તો કે શ્રુતિ અનુભવ ઇત્યાહ, શ્રુતિ અનુભવ અને અનુભવ છે એ પરથી કહી શકાય છે. શ્રુતિ અનુભવ, શ્રુતિ અને અનુભવ ઇત્યાહ, એટલે 34મા શ્લોકમાં કહે છે. અંધસ્તન્નપ્યનંધસ્યાદ વિદ્ધો વિદ્ધોથ રોગ્યપિ અરોગીતિ શ્રુતિ શ્રુતિ પ્રાહ તચ્ચ સર્વે જના વિદુઃ. જો ભાઈ શાસ્ત્ર કહે છે, ઉપનિષદ કહે છે અને અનુભવ પણ કહે છે. અંધ સન્ન ભી આનંદ સ્યાત, વિદ્ધ અવિદ્ધ અથવા રોગી ભી અરોગીતિ શ્રુતિ પ્રાહ. શાસ્ત્ર કહે છે, બહુ સરસ કહે છે, તસ્માદ વા એદમ સેદુમ તીર્ત્વા અંધસ્તન આનંદો ભવતી વિદ્ધસ્તન અવિદ્ધો ભવતી ઉપતાપેસન અનુપતાપી ભવતી તદ યદ્યપિ ઇદમ ભગવ શરીર અંધમ ભવતી આનંદસ્થ ભવતી. છંદોગ ઉપનિષદ 8મો અધ્યાય
આ ઇન્દ્ર અને પ્રજાપતિનું નથી, અહીં પહેલાનું છે. તસ્માદ વા એદમ સેતુમ તીર્ત્વા, આ સેતુને તરે જઈને, કયો સેતુ છે? દેહાભિમાન સેતુ. સેતુ એને કહેવાય જે બંધ છે. સેતુ બંધ, સેતુ એટલે જ બંધ. પાણીને બાંધવો તો સેતુ બાંધીએ આપણે. પેલું ડેમ જુદી વસ્તુ છે અને આ સેતુ જુદી વસ્તુ છે, પુલ જુદી વસ્તુ છે. સેતુ એટલે પુલ આપણે કહીએ, પણ સેતુ એટલે બંધ. પાણીની અંદર જ આપણે બાંધીએ એટલે પાણી બંધાઈ જાય. પુલ તો પાણીને પાર કરવા માટે છે, આ સેતુ પાણીને બાંધવા માટે છે. તો તસ્માદ એકદમ સેતુ, આ સેતુને તરવો જોઈએ આપણે. સેતુ પણ આપણને પાર કરવામાં મદદરૂપ થાય, પણ સેતુ પાણીને બાંધતો હોય છે. તસ્માદ એકદમ સેતુ તીર્થ અમર, આ સેતુને તરી જઈને પેલી પાર પહોંચવાનું છે. કયો સેતુ? જાગૃત સ્વપ્નમાં આ દેહાભિમાન જે સેતુ છે એ તરી જઈએ ત્યારે આપણે એની પાર સુષુપ્તને પહોંચીએ. સુષુપ્તને ક્યારે પહોંચી શકીએ? જાગૃત સ્વપ્નમાં દેહાભિમાન જે સેતુ છે એને પાર કરી ત્યારે. અંધસન અનંદો ભવતી, અને ત્યારે આ દેહાભિમાન રૂપી સેતુને પેલી પાર શું છે? જે અંધ છે, જે સ્વપ્નમાં જાગૃત અંધ છે એ સુષુપ્ત શું બને? અનંદ બની જાય. અસંખ જાગૃત અનંદ છે એ સુષુપ્તમાં અનંદ, એ સ્વપ્નમાં ગણી શકાય ને. કારણ કે સ્વપ્નમાં પણ આ ઇન્દ્રિયોનું અભિમાન નથી. સ્થૂળ દેહ ઇન્દ્રિયનું અભિમાન રૂપી જે સેતુ છે એને તરી જઈએ ત્યારે જે અંદ છે અનંદ બની જાય છે. વિદ્ધ સન્ન અવિદ્ધ ભવતી, વિદ્ધ એટલે વિધાયેલો છે, ઘવાયેલો છે. જે ઘવાયેલો છે પણ ન ઘવાયેલો બની જાય છે. ઉપતાપી સન્ન અનુપતાપી ભવતી. કોઈ બિચારાને તાપ લાવે, તાવ આવ્યો હોય, એ તાવ વગર બની જાય છે. રોગી અભી અરોગી ભવતી. આમ જાગૃતમાં જે રોગી છે એ સુષુપ્તિમાં અરોગી બની જાય. જાગૃતમાં જે વિંધાયેલો છે, ઘવાયેલો છે, સુષુપ્તિમાં ન ઘવાયેલો બની જાય. જાગૃતમાં જે આંધો છે, સુષુપ્તિમાં અનાંધો જોતો બની જાય. આ અંધ મનુષ્યને પણ સ્વપ્નમાં બધો જોયો અનુભવ થાય ન થયો નહીં. એ જન્મથી અંધ ના હોય તો ઘણી વાર શું થતું છે, કોઈ રોગને કારણે, પોલિયો વગેરેના કારણે આંખો ગુમાવી હોય કે બીજા કોઈ કારણસર આંખો ગુમાવી હોય રોગને કારણે, તો એની પહેલાનો જ અનુભવ છે અને સંસ્કાર રહી ગયા હોય તો અત્યારે જાગૃતમાં અંધ છે એ મનુષ્ય પણ સ્વપ્નમાં જોઈ શકતો હોય છે. એને એવો અનુભવ થાય. ભગવાન ઇદમ શરીરમ અંધમ ભવતી આનંદસ્ય ભવતી. હે ભગવાન, આ ભરે જાગૃતમાં શરીર અંધ હોય તો ત્યારે આનંદ છે. આવું છંદો કે ઉપનિષદમાં કહેવામાં આવ્યો. ઇત્યાદિ શ્રુતિ દેહાભિમાન પ્રયુક્ત આનંદત્વાદીન દોષાન સુપ્તો નિવારયતિ. અંધત્વાદીન દોષાન સુપ્તો નિવારયતિ. તો આ શ્રુતિ કહે છે કે દેહાભિમાન ને આપણે હું અંધળો છું એ જ મારો મારા વિશ્વનો જે આવો નિશ્ચય છે એ શા નથી આવ્યો? દેહાભિમાન નથી આવ્યો. હું સ્ત્રી છું, પુરુષ છું, આંધળો છું, બહેરો છું, રોગી છું, ઘવાયેલો છું, પીડિત છું, દુઃખી છું, આ બધા પ્રકારના મારા વિશેના નિર્ણયો સમય જન્મ્યા દેહાભિમાનમાંથી. એટલે દેહાભિમાન જતું રહે ત્યારે આપણું જતું રહેશે. એટલા જ માટે આપણને ઇન્જેક્શન આપી દે જેથી આપણે ભાન ગુમાવી દઈએ, અથવા એવી ધ્યાનની ગોળી આપે જેથી આપણા દેહનું અભિમાન જતો રહે તો બધું દુઃખ જતું રહે. ટૂંકમાં દુઃખનું કોઈ ભાન નથી રહેતું. વ્યાધ્યાદિના પીડિમાં સુપ્તો તો દુઃખાનુભવ નાસ્તી. વ્યાધિ વગેરેથી જે પીડિત હોય જાગૃતમાં એ વ્યક્તિને પણ સુષુપ્તિમાં દુઃખનો અનુભવ નથી. એ બધા જાણે છે. એ સર્વ વિના સર્વ સર્વ વિના પ્રસિદ્ધમ છે.
સુષુપ્તિ તો આવે, શ્રુતિ તો કહે છે, તદુપરાંત બધા અનુભવનો વિષય છે કે મને ત્યારે વ્યાધિની કોઈ પીડા ના હતી અને ત્યારે હું આંધળું છું એવું કોઈ જાતનો ખ્યાલ મને ના હતો, કોઈ પ્રકારનો ખ્યાલ નથી, બધા જાણે છે. એટલે શ્રુતિ અનુભવ કયા, શ્રુતિ પણ છે અનુભવ પણ છે. ટૂંકમાં શાસ્ત્ર કહે છે કે સુષુપ્તિમાં બધા આંધળા પણ દુઃખ છે, વિધાયા પણ ગવાયા પણ દુઃખ છે, રોગ દુઃખ છે. અને આ બધા આ રીતે જે માણસ જાગૃત રોગી હોવાને કારણે, અંધ હોવાને કારણે કે ઘવાયેલ હોવાને કારણે દુઃખી છે, એ મનુષ્ય પણ સુષુપ્તિની અંદર ઘવાયેલો પણ નથી, રોગી પણ નથી, અંધ પણ નથી. અર્થાત સુષુપ્તિમાં દુઃખના બધા કરના ભાવ છે. મારે શ્રુતિના આ વાક્ય નક્કી થયું કે સુષુપ્તિમાં દુઃખનો અભાવ છે, આથી ત્યાં સુખ છે. એટલે બસ આ રીતે સુષુપ્તિના અનુભવ સિદ્ધ થયો કે અદ્વૈત કેવું છે, સ્વયં પ્રકાશ છે અને વળી પાછું સુખ સ્વરૂપ છે. યો વૈભવમાં તત્ સુખમ નાલ્પે સુખમસ્તિ. જે ભૂમા છે, બ્રહ્મ છે, અદ્વૈત છે, એ સુખ સ્વરૂપ છે. જ્યાં ત્રિપુટી છે, દ્વૈત છે, ત્યાં સુખ નથી, ત્યાં દુઃખ છે. આમ જ્યાં પણ ત્રિપુટી છે ત્યાં દુઃખ છે, અને તેથી જ્યાં ત્રિપુટનો ભાવ છે ત્યાં સુખ છે. સુષુપ્તિમાં ત્રિપુટનો ભાવ છે, દ્વૈતનો ભાવ છે, દુઃખનો ભાવ છે, મારે ત્યાં સુખ છે. આ પ્રકારે સિદ્ધ કરવામાં આવ્યું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति.